ને મિત્રો મજામાં મિત્રો આપણે સાહિત્યકારની અંદર ઘણું બધું યાદ રાખવાનું છે અને એટલા માટે આપણે યસ ચિત્રોનો સહારો લઈએ છીએ તમને યાદ આવી ગઈ છે છત્રી તમને યાદ આવી ગયા છે રતિલાલ બોરી સાગર અને યસ ઓમ હાસ્યમ એ જે હાસ્ય નિબંધ છે હે ને તો એ ઓમ હાસ્યમમાંથી એ નિબંધ સંગ્રહમાંથી લીધેલ છે અને મિત્રો તમને એ પણ યાદ છે કે યસ આ એક દરિયા કિનારે તો પછી એને કાપ કામ સોંપી દીધું એ કે તમે તિલક કરી આવો બધાયને બરાબર તો તિલકનો એક આકાર તગડા જેવો હતો પણ એ બધાયને આવીને તિલક કરી ગયા અને બાળકો હોય ને એને તિલક નહીં કરવાનું એને વંદન કરી દેવાનું તો આવું કંઈક એને કર્યું તો યસ જેને જેને તિલક કરે તો કોઈક મરક મરક દાત કાઢે કોઈ આનંદથી થી પોતાનું મોઢું છે લોક કરી દે અને કોઈ એન્જોય કરતા હોય ને એવો એના 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 લિપ્સ ઉપર એવો ગ્રાફ દેખાય તો મિત્રો મજા કરતા હતા અને યસ કારણ કે હાસ્યની જ વાત હતી આમ હાસ્યમ નહીં ઓમ હાસ્યમ તો મિત્રો આપણે થોડુંક એની અંદર આગળ લઈ જઈએ કે વાત છે મૌનની અને ટાઈ પહેરેલા અને તિલક કરું અને મરક મરક અને આનંદથી લોક કરેલું અને એન્જોયથી યસ ગ્રાફ તો મિત્રો આવું બધું આપણે શીખતા જશું પણ એ ભાઈએ એ જે છત્રી છે ને એ છત્રીને માથે રાખવાની તેમ હાથમાં અને એની અંદર કાણા હતા તો થોડું ઘણું પાણી તો હોય તો ઓલું સાવર ના આવતું હોય સાવર હે તો સાવર આવતું હોય ને એવું લાગે અને છત્રીને જો ઊંધી કરીને તો જાણે કુંડ બની ગયું હોય તો એવી રીતના ઊંધી છત્રીમાં પાણી ભરી અને ટપકા ટપકા તો જાણે આપણે બાથરૂમમાં સાવરથી નાતા હોય ને એવો એક કુંડ ઉપરથી આવતો હોય એવું પણ લાગતું હતું તો યસ અહીંયા એ ભાઈને કામ સો પૂછે તિલક કરવાનું ચલો જોઈ લઈ તમેલાલ બોરીસાગરલાલ યસ મોહન તમે લોકો એવું યાદ કઈ વાંધો નહીં ભલે ને મોહનલાલ બોરીસાગર અચ્છા એવું પૂછે રતિલાલ બોરીસાગરના પિતાશ્રીનું નામ શું હતું હવે તમને યાદ જ છે મોહનલાલ અને મિત્રો વાત તો તિલક કરવાની છે તો તિલકની વાત છે તો હવે એને શું કર્યું સૌથી પહેલાં જે ભાયાગર ગયા તો એ છે ને મરક મરક દાંત કરતા હતા કારણ કે પોતે તો દાંત કરતા હતા પણ એ ભાઈ અહીંયા પોઈચા અને આ ભાયાગર ગયા તો એ મરક મરક દાંત કરતા હતા અને કંઈ વાંધો ને એને સરસ મજાનું તિલક કરી દીધું આ ભાઈને પછી એને વિચાર આવ્યો કે કાંઈ એમાં ક્રિએટિવિટી થઈ શકે તો કોઈએ કીધું હા હા થાય કેમ ન થાય તમે જે રીતે આમ તગડો કર્યો છે એમાં એ કહે કે તમે આમ કરીને આમ કરો તો હા તો આપણ ક્રિએટિવિટી થઈ તો ઓ અહીંયા બાજુવાળો કે મારે કરવી છે તોય કે તમને નહીં પણ આને કરી દે તો એકને કરી દીધી એકને ન કરી દીધી તો આ ભાઈને આનંદ થયો એના જે મોઢામાં એ જાણે આમ લોક દીધું હોય ને એવું લાગતું હતું આ ભાઈ શું કરતા હતા મરક મરક દાંત કાઢતા હતા તિલક પહેર્યું ત્યારે પછી આ ભાઈએ આનંદથી આમ એનું મોઢું તો સરસ આમ લોક કરી દીધી હતી જેમ અને યસ આમના જે હોઠ છે ને એ ભલે કાંઈ બોલતા નતા કારણ કે બધા હસવાની તો વાત હતી પણ એ એન્જોય કરતા હોય એવો ગ્રાફ દેખાતો હતો એના ની અંદર તો મિત્રો તમે કહેશો કે સર અમને ખબર પડી ગઈ છે કે આવી રીતે બધાને તિલક તિલક કરતા 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 કેટલા જણા થયા તો તમે ખબર પડી ગઈ કે ત્રેસઠ જણા થયા કેટલા જણા થયા તો તિલક કરતા કેટલા થયા ત્રેસઠ જણા તો તમે કહેશો સર અમને યાદ આવી ગયું કે તિલક કરતા ત્રેસઠ થયા હા તો મિત્રો બિલકુલ સાચી વાત છે અને તમે લોકો જે વિચાર્યું છે એ પણ બિલકુલ સાચું છે કારણ કે એવું પણ પૂછે કે રતિલાલ જે બોરીસાગર છે એણે જે હાસ્યલેખના જે સંગ્રહો ક્યાં ક્યાં તો તમે તરત કહેશો મરક મરક એમનો જ છે હજી બીજો તો કે આનંદ લોક એ પણ એનો છે પછી તો કે એન્જોયગ્રાફી અને હવે યસ તિલક કરતા ત્રેસઠ થયા અને ઓલું તો યાદ જ છે ઓમ હાસ્ય તો આ વાત હતી તો મિત્રો તમને ખબર પડી ગઈ છે કે યસ જે ભાઈ છે એ તિલક કરવા નીકળ્યા છે તો એ પછી પૂછી લીધું કે આટલું તમે વ્યવસ્થિત કહી દીધું કે અધ્યાપક છે તો બિલકુલ સાચું છે પૂછે ખરા કે અધ્યાપક શું હશે તો વ્યવસાય હશે તો હવે વાત આગળ વધી હતી કે જે બાળકો હતા એને તો વંદના કરવાની હતી તો બિલકુલ સાચું છે તો એ જે બાળકો છે એને વંદના કરતા તો બાળકોની વાત હોય તો તમે તરત કહેશો કે સાહેબ બાળકો માટે આ

તો તમને યાદ જ છે તમે સાહેબ બોલું સાવરની વાત હતી ને કુંડની વાત હા તમને ખબર પડી જ ગઈ છે કે સર એનો જન્મ છે ને સાવર કુંડલામાંથી હશે તો હવે તમે બધું જાણો છો કોઈ પૂછે હાસ્યલેખનો સંગ્રહ તો તમે તરત કહેશો મરક મરક આનંદ લોક એન્જોયગ્રાફી તિલક કરતા ત્રેસઠ થયા અને હા ઓમ હાસ્યમ તો છે જ તો મિત્રો આ ખબર પડી ગઈ છે હજી ખબર છે શું કે હાસ્ય નવલ કઈ નવલ એટલે બહુ મોટું નવલકથા મોટી વાર્તા તો એ પણ હવે ખબર છે સંભવારી અને આણત્રીસ દેખાણા તો બિલકુલ સાચું છે એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો અથવા તો તો બિલકુલ સાચું છે તો હવે તમને એ પણ યાદ રહી ગયું કે એકત્રીસ આઠ ઓગણીસો અડત્રીસ શું છે તો એમનો જન્મ દિવસ છે તો મિત્રો હવે તમને ગમે તે પૂછે તો હવે તમને આવડે છે કારણ કે તમે લોકો યસ જન્મ તારીખ પણ આવડે છે જન્મ ક્યાં થયો હતો એ પણ યાદ છે સાવરકુંડલા અને યસ અધ્યાપક તો મિત્રો રતિલાલ મોહનલાલ બોરીસાગર જન્મ સાવરકુંડલા અધ્યાપક તરીકે અને હા હાસ્ય લેખ સંગ્રહ મરક મરક આનંદલોક એન્જોયગ્રાફી અને તિલક કરતા અત્રે સઠ થયા અને ઓમ હાસ્ય તમને ખબર છે કે છત્રી જે છે એ ઓમ હાસ્યમમાંથી જ લેવામાં આવેલ છે અને હા હાસ્ય લેવલ પૂછે તો સંભવામી યુગે યુગે અને જન્મ તારીખ તો એકત્રીસ આઠ ઓગણીસો આડત્રીસ તો બિલકુલ સાચું છે કારણ કે તમને આ તગડો આઠડો તગડો આઠડો અહીંયા એકડો એ ભાઈ જે છે એ આવી ગયા હતા તો મિત્રો આવું કંઈક તો હવે તમારા એક પણ યસ એક પણ ભૂલ પડવાની નથી અને કોઈ કહેશે સર એવોર્ડ હા તો એવોર્ડની તો વાત કરવી જ પડે અને એ એવોર્ડની વાત કરી દઈએ કે એમને જે એવોર્ડ મેળ્યા છે એમાં એક ગુજરાત સાહિત્ય એકેડેમી છે જ ખબર તમને ગાંધીનગર છે ને અને બીજા પણ એવોર્ડ મેળ્યા છે એમાં એક મારવાડી સંમેલન મુંબઈ તો આ બે એવોર્ડ પણ આપણે યાદ રાખશું તો મિત્રો તિલક કરવા અમુક લોકો જે ત્રેસઠ જણા તેમાંથી અમુક સામાય આવતા હતા તો બિલકુલ સાચું છે તો શા એટલે તમને ખબર જ છે કે યસ આપણે અહીંની સાહિત્ય એકાદમી ગુજરાતની જે ગાંધીનગર છે અને માં એટલે હવે યાદ રહી ગયું કે મારવાડી સંમેલન મુંબઈ ત્યાંથી પણ એમને એવોર્ડ મળેલા તો મિત્રો તમને યાદ આવી ગયું છે કે યસ સાહિત્ય અકાદમી ગાંધીનગરનો એવોર્ડ મળ્યો છે મારવાડી સંમેલન મુંબઈમાં પણ એમને એવોર્ડ મળ્યો છે તો આવા વિવિધ એવોર્ડ અને યસ હાસ્યની વાત હોય ને મિત્રો તો હંમેશા આ વાંચવા જ જોઈએ તો રતિલાલ બોરીસાગરની જેટલી કૃતિ તમારા હાથમાં આવે તો જરૂરથી વાંચજો કારણ કે એના વિશે હવે તમે ઘણું બધું જાણો છો અને આ છત્રી પાઠ તો ભલે તમે દસમા ધોરણમાં ન હો તો પણ લઈને વાંચજો બહુ મજા આવશે તો મિત્રો આપણા જીવનની અંદર જે ગાંભીર્ય છે એ ઓછું કરવા માટે હાસ્યની ખાસ જરૂર છે તો યસ રતિલાલ મોહનલાલ બોરીસાગર એકત્રીસ આઠ ઓગણીસો આડત્રીસ સાવરકુંડલા એમના હાસ્ય લેખના સંગ્રહો કહી શકાય તો મરક મરક આનંદ આનંદલોક એન્જિયોગ્રાફી અને તિલક કરતા ત્રેસઠ થયા અને હા ઓમ હાસ્યમ અને હા હાસ્ય નવલ તો છે જ સંભવામી યુગે યુગે તો સાવરકુંડલાના એ અધ્યાપક ની વાત તમને હવે પરફેક્ટ આવડે છે તો મજા આવી દોસ્તો તો યસ આજની ટેસ્ટની અંદર પૂરેપૂરા માર્ક્સ મળવા જ જોઈએ અને મને ખાતરી છે મળશે તો મિત્રો બધાને જાણ કરી દો કે યસ કે હવે દસમા ધોરણની અંદર જોરદાર માર્ક્સ લેવા છે દસમાને નહીં દાખલા તરીકે જીપીએસસીમાં પૂછાય તલાટીમાં પૂછાય કોન્સ્ટેબલમાં પૂછાય માર્ક્સ હવે મળવાના છે કોઈને એવું પૂછજો કે ભાઈ જન્મ તારીખ શું એને યાદ નહીં હોય રતિલાલ બોરીસાગરના પિતાશ્રીનું નામ શું પૂછજો યાદ નહીં હોય અને તમે તમે જ એક એવા છો કે જેની અંદર તમને બધું આવડે છે તમે એના પાંચે પાંચ હાસ્યલેખના સંગ્રહ ફટાફટ કહી દેવાના છો તમને એમ પૂછે કે બાલવંદના છે એ શું છે તો તમને એ પણ આવડે છે કે જે બાલવંદના છે એ બાળ સાહિત્ય છે તો એ પણ હવે તમને ફૂલ આવડે છે એનો સીધો સાધો અર્થ એવો થાય છે કે તમે હવે ક્યાંય અટકવાના નથી તો મિત્રો આ જે મજા છે એ મજા કરતા જ રહીએ અને હા વલોણ જોઈએ છે ને ચાલો આપી દો તો મિત્રો વલણું તમારા માટે એકદમ રેડી છે યસ આપણે શું કરીએ છીએ આપણે જ્ઞાન સાગરની અંદર જઈને એને મોજ કરીએ છીએ યસ અને જ્ઞાનરૂપી ગાગર ભર્યા જ કરીએ છીએ ભર્યા જ કરીએ છીએ અને યસ સફળતાનો સાગર આ રીતે તો તરવો છે એટલે જ વલોણામાં કે બોરી બોરી જ્ઞાન ગાગર ભરીએ બોરી બોરી જ્ઞાન ગાગર ભરીએ સફળતાના અમે સાગર તરીએ મિત્રો સફળતાના સાગર આપણે તરી રહ્યા છીએ કારણ કે હવે તમને બધું આવડે છે મેં જોયું સાતમા ધોરણના વિદ્યાર્થી પણ જો પંદરમાંથી પંદર ગુણ લાવતા હો તો તમે તો એટલા મોટા છો અને હા આ કામ બધી જગ્યાએ આવવાનું છે ખબર તો ત્યારે પડશે કે યસ તમે જ્યારે એક્ઝામ દેતા હશો અને ત્યારે આ બધું યાદ આવશે અને તમે એ આનંદથી રાઉન્ડ રાઉન્ડ કરતા હશો કેવી મોજ આવે તો યસ મોજ કરતા રહીએ બધું શીખવું છે આનંદથી શીખવું છે વિડીયો ખૂબ આવવાના છે પણ હા તમારા કામ એટલું જ છે શેર કર્યા કરો કોમેન્ટ્સ લેખા કરો લાઈક કરો યસ જોઈન બટન કરો એમાં પણ ઘણું બધું આવવાનું છે યુ ઓલ ધ